લગ્નની અંદર હજારની ડીશ આપે ને, હજારની ખાતા જાય અને ખોદતા જાય. કોઈ માઈનો લાલ પાક્યો છે હજારની ડીશ ખાઈ શકે? બહાર નીકળી જેનું ખાધું એનું ખોદો. પાછા શું બોલે, 200નું માન ખાતા નથી ને, 800નું ક્યાં જવાનું? ગટરમાં. હવે એને સમાચાર મળે પાર્ટીને કે આપણે 1000ની ડીશ ખાધા પછી લોકોએ અનુમોદના નથી કરી, ઓકે હવે નેક્સ્ટ જયારે મેરેજ આવશે ને દીકરીના, ત્યારે આપણે એકદમ સિમ્પલ કરવાનું, સાવ સાદાઈથી સેવ બુંદી મગ દાળ ચાવલ, ઇતના હી રખને કા, પાંચ દ્રવ્ય ઓર કુછ નહીં રખને કા. અને એના એ જ આવશે ખાતા જશે છે કંજુસની કાકડી. કલ જો બોલ રહ્યા હતા કે ચરબી ચડી ગઈ હૈ, આજ વો ક્યાં બોલ રહા હે, કંજુસની કાકડી છે. એકની એક દીકરી છે, બીજી વાર ક્યાં પરણાવવાની છે? એક જ વાર પરણાવવાની. મારો બેટો 80 રૂપિયામાં કામ પતાવીશ. તમે લોકો છે ને ડ્યુઅલ કેરેક્ટર્સ, ડ્યુઅલ કેરેક્ટર, તબલા જેવા, એક થાપટ આમથી, ઓલો તબલું પડ્યું છે ને એના જેવા, ક્યારેક આમથી મારે ક્યારેક આમથી મારે. 1000ની ડીશ આપે તો કે 800 ગટરમાં ગયા, 80ની ડીશ આપે કંજુસની કાકડી. ક્યાં બોલને કા કુછ પતા નહીં. નવો બંગલો બનાવે ને અને પછી લોકો આવશે, આ હા હા, શું પૈસા ખાલી પથ્થરમાં નાખી દીધા છે. હા, અને ઓલો સાવ સિમ્પલ કરે, મક્ખી ચૂસ છે, આટલો પૈસો ક્યાં પરલોકમાં ભેગો નહીં જવાનો, થોડું ફર્નિચર ના બનાવાય. અરે તારી ભલી થાય, આપ જાય તો જાય કહા. અરે યે સમાજ કિતના દોરંગી હૈ, વો તુમકો તો નહીં છોડતા હૈ, હમકો ભી નહીં છોડતા હૈ. યદિ મેં બિના દેખે, શાસ્ત્ર મેં બિના દેખે પ્રવચન દુ, બહાર નીકળીને શું બોલશે, બધું ઘરનું ઠોકે છે, કાંઈ જોતા જ નથી, બે ધનાધન બુલેટની જેમ દીધે જ રાખે છે. હવે મારી પણ સીઆઈડી તો બહાર હોય જ, એટલે એ મને અપાશ્રમમાં આવીને કે મારા સાહેબ આજે બધા આમ બોલતા હતા, જોયા વગર દીધે જ રાખે છે, કાંઈ શાસ્ત્રમાં જોતા જ નથી, એ અચ્છા નહીં હૈ. એસે દૂસરે દિન મેં ભી શાસ્ત્ર લેકે આવું, અરિયા ઈણો પયા એમ અરિયન ભગવાન કે શાસન મેં, આવી રીતે હું 1 કલાક વાંચું. બચારા મહારાજ સાહેબ ને કાંઈ આવડતું નથી, જોઈ જોઈ ને વાંચે. અબ જાય તો જાય કહા, જોઈને બોલો તો કે કુછ આતા નહીં હૈ, બિના દેખે બોલો ઘર કાઈ દે રહે હૈ. આ સમાજ, સમાજ કી સુનો મત, સુનો ઇસ કાન સે, સુનો ઇસ કાન સે જાને દો. મૈણા બહુ મજબૂત હતી, સમાજની એને પરવા નથી કરી, સમાજની એને ચિંતા નથી કરી. સમાજને મારા જવાબથી શું લાગશે, છોડ દે યાર. આજ કા સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ, દુનિયા ક્યાં બોલેગી. આ તમારા રોગના કારણે ઘણાએ દેવા કર્યા છે. દીકરીને સાસરે પરણાવતી વખતે આટલા તોલા દાગીના તો આપવા જ પડે. કયા શાસ્ત્રમાં લખ્યો છે? સમાજશાસ્ત્રમાં લખ્યો છે, સિવિક્સ નાગરિક શાસ્ત્રમાં લખ્યું છે. એમ દુનિયા કરે એમ તમારે કરવાનું, દેવું કરીને પણ કરવાનું. 7-7 પેઢી સુધી ઊંચા નહીં આવો, સમાજ કા મત દેખો, મૈણા જેવા બનો. મૈણાના જવાબ પણ સારા નથી પણ સાચા જરૂર છે. સુરસુંદરીના જવાબ સારા હતા અને મૈણાના જવાબ સાચા છે. મૈણા કે છે, ધન મળ્યું, જો વિનય ન મળે તો એ ધન શું કામનું, માટે પુણ્યથી શું મળે, વિનય. યૌવન મળે, જવાની આવે, પણ જો વિવેક ના હોય, જો બેલેન્સ ના હોય, તો એ યૌવન પણ દીવાની, જવાની શું બની જાય, દીવાની. 21, 22 અને 24 વર્ષના દીકરા દીકરીઓ મા બાપની જો સામે બોલતા હોય તો ઉસકો યૌવન મિલા, વિવેક નથી મળ્યો. તમારા મા બાપ છે, તમને 9 મહિના પેટમાં સાચવ્યા હતા, એને પીડા સહન કરીને તમને જન્મ આપ્યા છે, ખુદ ભૂખ્યા રહીને એને તમને ખવડાવ્યું છે. આજે કઈ યાદ નથી આવતું, હું જોઉં છું અહીંયા એક છોકરો આવે છે ચેરમાં, કિતના ઉલટા ચાલ રહા હે, બિચારાના કોઈ પાપો દઈ છે કે એને શરીરનો રોગ આવ્યો છે. આ ઉંમરમાં એણે એના બાપની સેવા કરવાની હતી, પણ જુઓ આ જીન શાસન, એનો બાપ એને ચેરમાં બેસાડી એને પ્રવચન સંભળાવવા લઈ આવે છે. આ દ્રષ્ટાંત જોઈને તમને કહેવું છે
આવતીકાલે તમારો બાપ જો બીમાર થાય તો એને ચેરમાં બેસાડી તમારી માં તમારી સાસુ એને ઘરમાં બેસાડી નહીં રાખતા, એને ચેરમાં બેસાડી એને દેરાસર લઈ જજો, એને ઉપાશ્રયમાં લઈ જજો. હમ જબ છોટે થે દો યા ઢાઈ સાલ કે રાત કો જબ નીંદ નહીં આતી થી ના, હમ જબ રોતે થે હમારી માં હમકો ઉઠા કે પિતાજી કે સાથ પાપા કે સાથ રોડ કે ઉપર લે જાતી થી કે નહીં લે જાતી થી, આપણને લઈ જતી હતી, અડધી રાતે રાઉન્ડ મરાવતી હતી, આપણને શાંત પાડી અને પાછી ઘરે લાવીને સુવડાવતી. એક મા બાપ એના દીકરા અને દીકરીની જો આવી સેવા કરી શકતા હોય તો દીકરા અને દીકરીઓને કહું છું, વહુઓ અને પતિઓને કહું છું, તમારા મા બાપ અને તમારા સાસુ અને સસરાની દિલ દઈને સેવા કરજો.